સુરતના પાંડેસરામાં રહેતા વિદ્યાર્થીના પ્રેમ સંબંધમાં કિશોરીના ભાઈએ ઉધનામાં હત્યા કરી નાખી હતી આ હત્યા પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે રવિવારે મોડી રાત્રે કિશોરીના ભાઈને દબોચી લીધો હતો ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને ઉધના પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો બાદમાં ઉધમા પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વિદ્યાર્થીના હત્યા કેસમાં અગાઉ પોલીસે મુકેશ પીપડેને ધરપકડ કરી છે બાર સાયન્સ વિદ્યાર્થી રોહિત બાવીસ હત્યામાં સામેલ ગણેશ અખાડે નામના યુવકની ઉધના પોલીસે પાંડેસરાના માં રહેતા અને ધોરણ બાર વિષ્ણુનગર એક પાસે ટ્યુશન માં જતો હતો શુક્રવારે તે ટ્યુશન થી છૂટ્યો ત્યારે મુકેશ પીપળે તેને માથામાં અને પેટ ના ભાગે ચપ્પુ ના ઘા મારી ભાગી ગયો હતો રોહિતને સિવિલ માં લઈ જતા મોડી રાત્રે તેનું મોત થયું હતું સીસીટીવી કેમેરા માં શોર નો ભાઈ વિદ્યાર્થી પર હુમલો કરતો હોવાનું સામે આવ્યું હતું કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ ટોપી વાલા દિવ્યાંગ ન્યૂઝ સુરત